તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં સડેલું અનાજ આપતા ગ્રાહકોમાં નારાજગી જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે સરકાર તરફથી પ્રજાજનોના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. આ યોજનાઓ અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે અત્યોદય યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત આવતા 5 વર્ષ સુધી પ્રજાજનોને મફતમાં અનાજ આપવા માટે સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતનું અમલીકરણ કરવા માટે સરકાર તરફથી અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ કેટલાક અધિકારીઓની લાપરવાહીને કારણે આ યોજનાનો યોગ્ય લાભ પ્રજા સુધી પહોંચી શકતો નથી. આવી જ ઘટના તિલકવાડા તાલુકામાં બની છે. તિલકવાડા નગર જે તાલુકા મથકે આવેલું છે, આ નગરમાં અનાજનું ગોદાઉન આવેલું છે. આ ગોદાઉન મારફતે તાલુકાના વિવિધ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં અનાજની ફાળવણી કરવામાં આવતી હોય છે, પરંતુ હાલ છેલ્લા કેટલાય સમયથી સસ્તા અનાજની દુકાનોમાં અનાજ તો આવે છે, પરંતુ આ અનાજ બિલકુલ સડેલી હાલતમાં મળી રહ્યું છે, જેને કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અધિકારીઓની લાપરવાહીને કારણે પ્રજા સુધી આ યોજનાનો પૂરો લાભ મળતો નથી. લોકોને અનાજ તો મળે છે, પરંતુ આ અનાજ એટલી ખરાબ હાલતમાં છે કે ઢોરને પણ આ અનાજ ખવડાવી ન શકાય. દુકાનદારનું કહેવું છે કે ગોદાઉનમાંથી જ આવું અનાજ આવે છે. અનેકવાર અધિકારીઓને રજૂઆત છે, પરંતુ કોઈ ધ્યાને લેતું નથી, ત્યારે લોકોમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે. પરંતુ મજબૂરીમાં ગરીબ લોકોને આવું ખરાબ અનાજ ખાવું પડે છે, જેથી ઉપલા અધિકારીઓ વહેલી તકે આ બાબતે ધ્યાનમાં લે અને ખરાબ અનાજ આપનાર ગોદાઉનના અધિકારી અને સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી દરેક ગ્રામજનોની માંગ છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.